नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो नी अंदर आपणे मांगनो विस्तरण अने संकोचन तथा मांगमां वधारो अने घटाड़ो तेनी समझ मेळवीशुं। सौथी पहेला आपणे मांगनो विस्तरण अने संकोचन एनी समजूती मेळवीए। ज्यारे अन्य परिबळो स्थिर रहे कि यथावत रहे अने वस्तुनी किंमत घटे तो मांगमां वधारो थाय तेने मांगनुं विस्तरण कहे छे। वस्तुनी किंमत वधे तो मांगमां घटाड़ो थाय तेने मांगनुं संकोचन कहे छे। टूंकमां किंमत आधारित थता मांगमां वधारा घटाड़ाने मांगनुं विस्तरण अने संकोचन कहे छे। मांग वधे तो आपणे एने विस्तरण कहीए छे, मांग घटे तो एने आपणे संकोचन कहीए छे। किंमत आधारित थता फेरफार ने विस्तरण के संकोचन कहीए छीए। हवे आपणे आनी समझ अनुसूचि अने आकृति द्वारा मेळवीए। तो एक काल्पनिक उदाहरण लीधेलुं छे आपणे के वस्तुनी किंमत जो 5 रुपया होय तो एक एकमनी मांग थाय छे। किंमत घटे अने 4 रुपया थई, मांग वधीने 2 એકમની થઈ ગઈ। 3 રૂપિયાની કિંમત હોય તો એની માંગ 3 એકમ થાય છે। 2 રૂપિયાની કિંમત હોય ત્યારે એની માંગ 4 એકમ થાય છે। 1 રૂપિયો કિંમત હોય ત્યારે એની માંગ 5 એકમ થાય છે। બાજુમાં આકૃતિની અંદર તમે જોઈ શકો છો, આપણે અહીંયા આગળ એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગના એકમો દર્શાવેલા છે અને વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત દર્શાવેલી છે। તો અહીં આગળ જે આપણને ઉદાહરણ આપેલું છે એની અંદર આપણે કોઈ એક બિંદુને સ્થિર કહીને ચાલીએ તો 3 રૂપિયાની કિંમત અને 3 એકમો એને આપણે કેન્દ્રમાં રાખીએ એવી રીતે સમજીએ કે જ્યારે 3 રૂપિયા કિંમત હોય છે ત્યારે એની માંગ પણ 3 એકમની થાય છે, એવું બિંદુ આપણે લીધું એ। હવે આપણે જે પહેલી વસ્તુ હતી કે કિંમત 5 રૂપિયા હોય ત્યારે એની માંગ એક થાય છે, એક એકમ થાય છે, એને આપણે બિંદુ બી સાથે સરખાવીએ છીએ। અને છેલ્લું આપણે કીધું કે જ્યારે કિંમત 1 રૂપિયો થાય છે ત્યારે એની માંગ 5 એકમની થાય છે, એને આપણે સી બિંદુ સાથે સરખાવીએ। તો મિત્રો, હવે એ બિંદુથી કેન્દ્રમાં રાખીને આપણે જો ચર્ચા કરીએ કે જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા હોય છે ત્યારે એની માંગ 3 એકમોની થાય છે, ઉપરની વાત કરીએ એ બિંદુથી બી બિંદુ તરફની વાત કરીએ તો બી બિંદુમાં જ્યારે વસ્તુની કિંમત કેટલા રૂપિયા કિંમત વસ્તુની કિંમત જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા થશે ત્યારે વસ્તુની માંગ 1 એકમની થશે, તો એ બિંદુમાંથી બી બિંદુ તરફનો સંબંધ પહેલાં 3 રૂપિયાની કિંમતે 3 એકમોની માંગ હતી, હવે 5 રૂપિયાની કિંમતે 1 એકમ થઈ ગઈ, તો 3માંથી 1 એકમ એ માંગમાં ઓછી થઈ, એકમો ઘટ્યા, એને શું કહેવાય? માંગનું સંકોચન। તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એથી બી બિંદુ તરફ જે એરો મારીને બતાવવામાં આવ્યું છે એને માંગનું સંકોચન કહેવાય છે। હવે આપણે વાત કરીએ કે જો 3 રૂપિયાની કિંમત ત્યારે એની માંગ 3 એકમો હોય પણ હવે કિંમત ઘટે અને કિંમત ઘટીને 1 રૂપિયો થાય ત્યારે એની માંગ છે એ વધીને 5 એકમોની થાય છે। પહેલાં 3 એકમોની માંગ હતી, હવે એની માંગ વધી અને 5 એકમોની થઈ, તો જ્યારે એ બિંદુથી સી બિંદુ તરફ જઈએ છીએ તો એ માંગનો વધારો થાય છે, એને માંગનું વિસ્તરણ કહે છે। તો મિત્રો, આ નિયમની અંદર આજે સમજ્યા એમાં મહત્ત્વનું પરિબળ હતું કિંમત। કિંમત આધારિત માંગમાં વધારો કે ઘટાડો થાય છે એને આપણે માંગનું વિસ્તરણ અને માંગનું સંકોચન કહીએ છીએ।
હવે આપણે આના જેવો જ એક બીજો ખ્યાલ સમજીએ, માંગમાં થતો વધારો અને ઘટાડો. જ્યારે વસ્તુની કિંમત સ્થિર કે યથાવત રહે, આગળ વસ્તુની કિંમતને સ્થિર નહોતી કીધી, અહીંયા આપણે વસ્તુની કિંમતને સ્થિર રાખવાની કીધી, અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય. જ્યારે આપણે માંગની અંદર વિસ્તરણ સંકોચનની વાત કરી હતી ત્યારે આપણે અન્ય પરિબળો સ્થિર રહે એવું કીધું હતું, જ્યારે અહીંયા આપણે વધારો અને ઘટાડો સમજવાનો છે ત્યારે વસ્તુની કિંમતને સ્થિર કે યથાવત રાખવાની છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય ત્યારે. વસ્તુની માંગ વધે તો તેને માંગમાં વધારો થાય, કિંમત સ્થિર રહેશે, અને વસ્તુની માંગ વધે તો માંગમાં વધારો થાય, અને વસ્તુની માંગ ઘટે તો એને માંગમાં ઘટાડો થાય છે. તો મુખ્યત્વે અન્ય પરિબળોને આધારિત માંગમાં જે પણ ફેરફાર થાય છે એ ફેરફારને આપણે માંગમાં વધારો કે ઘટાડો કહીએ છીએ. એક ઉદાહરણ દ્વારા આપણે આકૃતિ અને અનુસૂચિની સમજૂતી મેળવીએ. તો અહીં આગળ આપણને આકૃતિ આપી છે, એની અંદર આપણને વસ્તુની કિંમત સ્થિર કીધી છે. દરેકની અંદર કિંમત 3 રૂપિયા બતાવી છે. પ્રથમની અંદર વસ્તુની માંગ કિંમત 3 રૂપિયા હોય ત્યારે 2 એકમની, 3 રૂપિયા હોય ત્યારે 2 એકમની, 3 રૂપિયા કિંમત હોય ત્યારે 3 એકમની, એવી અનુક્રમે આપણને 4 અને 5 એકમો સુધીની આપણે વાત કરી છે. બાજુમાં આપણે કાલ્પનિક આકૃતિ બતાવેલી છે, એમાં એક્સ અક્ષ ઉપર આપણે વસ્તુની માંગ આપી છે એકમોની અંદર, જ્યારે વાય અક્ષ ઉપર આપણે વસ્તુની કિંમત આપી છે. તો તમને ખબર છે કિંમત પરિબળ 3 રૂપિયા સ્થિર છે. તો આપણે ત્યાં આગળ એક્સ અક્ષને સમાંતર રેખા દોરી દીધી છે. હવે આપણે અલગ અલગ બિંદુ, કોઈ એક બિંદુને સ્થિર પકડીને ચાલી, તો અહીંયા આગળ પણ 3 રૂપિયાની કિંમત અને 3 એકમોની માંગ એને આપણે સ્થિર સમજીને ચાલીએ છીએ, એને આપણે કીધું બિંદુ એ. હવે અન્ય પરિબળોમાં જ્યારે પણ ફેરફાર થાય છે ત્યારે એ પરિબળોને ફેરફાઈને, ફેરફાર થવાના કારણે માંગમાં વધારો થાય, એટલે કે ગ્રાહક 3 રૂપિયાની કિંમત હોવા છતાં પણ એની માંગ 1 એકમની કરે છે, એને આપણે બિંદુ બી કીધું. તો આપણે અહીંયા આગળ D1 એ કેન્દ્ર બિંદુની આપણે માંગ રેખા કહીશું, અને ડી બિંદુથી એ બિંદુથી બી બિંદુ તરફ જે આપણે માંગ રેખા બતાવી છે બી બિંદુને સમાંતર, એને આપણે D2 માંગ રેખા વડે દર્શાવી છે. તો એ બિંદુથી બી બિંદુ તરફ કિંમત સ્થિર રહેવાના કારણે, અન્ય પરિબળોમાં ફેરફાર થવાના કારણે D1 રેખાથી બી બિંદુ ઉપર જે પણ રેખા મળી D2, તો વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી પણ એની માંગ ઘટી છે, અને બી બિંદુ મળે છે અને ત્યાં આપણે માંગ રેખા D2 મળે છે. તો આમ મૂળ માંગ રેખા D1ની ડાબી બાજુ તરફ D2 માંગ રેખા મળે છે, જે આપણને બતાવે છે કે માંગમાં ઘટાડો થાય છે. અહીંયા આપણને એરો મારીને બતાવ્યું છે. હવે આપણે વાત કરીએ અન્ય પરિબળોમાં ફેરફાર થાય, કિંમત સ્થિર રહે છે, અને આવા સંજોગોની અંદર જ્યારે પણ અન્ય પરિબળોથી પ્રેરાઈને કિંમત સ્થિર રહેતી હોવાને કારણે ગ્રાહક પોતાની માંગમાં વધારો કરે, એટલે આપણે 3 રૂપિયાની કિંમતે ગ્રાહક 5 એકમોની માંગ કરે એવું અહીંયા આપણે બિંદુ સી લીધું છે. તો અહીંયા આગળ જે D1 માંગ રેખા તરફથી એ બિંદુથી સી બિંદુ તરફ એક નવી માંગ રેખા D3 બને છે. તો અહીં આગળ D1થી જમણી બાજુ પર D3 માંગ રેખા ઉદ્ભવે છે. તો આમ મૂળ રેખાથી જમણી બાજુ તરફ જે પણ નવી માંગ રેખા બની છે એ આપણને માંગમાં વધારો સૂચવે છે. એ બિંદુ તરફથી બી બિંદુ તરફ
એટલે કે ડી વન ડી વન થી ડાબી બાજુ તરફ ડી ટુ ડી ટુ એ માંગમાં ઘટાડો સૂચવે છે, એ બિંદુથી જમણી બાજુ તરફ એટલે કે ડી વન ડી વન થી જમણી બાજુ તરફ સી બિંદુ ડી થ્રી ડી થ્રી જે માંગ રેખા બતાવે છે એ આપણને માંગમાં વધારો સૂચવે છે. તો મિત્રો, માંગમાં વધારો અને ઘટાડો એ મુખ્યત્વે અન્ય પરિબળો આધારિત માંગમાં થતો ફેરફાર અને એને આધીન જે પણ વધારો ઘટાડો થાય છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો, આ વિડીયોની અંદર માંગના વિસ્તરણ અને સંકોચનની આકૃતિ અને અનુસૂચિ દ્વારા સમજૂતી મેળવી, માંગમાં થતા વધારા અને ઘટાડાની આકૃતિ અને અનુસૂચિ દ્વારા આપણે સમજ મેળવી. હવે આના પછીના વિડીયોની અંદર આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા, જે આપણા માટે ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.